પસંદ કરીને જવાબ આપો 17 જો આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્ય 15.4 અને મધ્ય 12.8 હોય તો બોલક ખાલી જગ્યા તો મિત્રો ટૂંકું સૂત્ર છે કે z 3m 2x બાર તો લખીશું કે મધ્ય m 15.4 મધ્ય x બાર 12.8 તો સૂત્ર છે બહુલક z 3m 2x બાર તો 3m 15.4 માઈનસ 2 x બાર 12.8 તો 3 ગુણે કેટલા કરવાના 15.4 બાદબાકી પણ કરી બતાવું 46.2 માઈનસ 25.6 12 માંથી 6 જાય તો 6 પોઈન્ટ 5 માંથી 5 જાય તો 0 4 માંથી 2 જાય તો 2 20.6 તો માટે z 20.6 આ તમારો આન્સર મોસ્ટ એમ્પી અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચક રીતે પસંદ કરતા તે સ્વર હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય તો શું કીધું છે મિત્રો અંગ્રેજીના 26 મૂળાક્ષરો તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી 26 તો લખીશું કે કુલ શક્ય પરિણામોની સંખ્યા 26 બરાબર હવે શું કીધું છે કે 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોય તો લખીશું ધારો કે ઘટના એ પસંદ કરેલ ધારો કે ઘટના એ પસંદ કરેલ અક્ષર સ્વર હોય માટે ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર તો મિત્રો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવે તો જો શું કીધું છે કે 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચક રીતે પસંદ કરતા તે સ્વર તો સ્વર કેટલા 5 કયા એ E I O U બરાબર તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવે 5 તો માટે B of A બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા એટલે 5 ના છેદમાં 26 સોરી 19 મો sec^4a - sec^2a બરાબર ખાલી જગ્યા તો sec^4a - sec^2a તો મિત્રો પહેલા એ જોવાનું કે કોમન નીકળે છે તો આ બંનેમાંથી કોમન શું નીકળે છે sec^2a બાકી શું રહે sec^2a - 1 બરાબર તો હવે sec^2a તો મિત્રો sec^2θ બરાબર સૂત્ર શું 1 + tan^2θ અને θ ની જગ્યા શું છે a તો આપણે શું લખીશું 1 + tan^2a હવે સૂત્ર છે કે બરાબર અહીં sec^2θ - 1 છે આ 1 સેમા છે સરવાળામાં તો બાદબાકીમાં જો કરે તો sec^2θ - 1 બરાબર શું આવે tan^2θ તો આની જગ્યાએ આપણે શું લખીશું tan^2θ ઠીક છે જગ્યા એ છે તો આપણે એ લખીશું બરાબર
તો આ ગુણાઈ જાય અહીં અને આ પણ અહીં ગુણાઈ જાય બરાબર તો n² a પ્લસ 10 સ્ક્વેર a ઇનટુ 10 સ્ક્વેર a એટલે શું આવે 10 રેસ ટુ 4 a પણ અહીં જવાબ શું આવે છે 10 રેસ ટુ 4 a પ્લસ 10 સ્ક્વેર a તો આપણે લખીએ બરાબર 10 રેસ ટુ 4 a પ્લસ 10 સ્ક્વેર a મોસ્ટ IMP આપણ મોસ્ટ IMP આ રીતે પણ કર્યો અને બીજી રીતે પણ કરીએ એ તમને જે રીત જોઈએ ઘરે કે એ પરીક્ષામાં કરવાની બરાબર તો સેકન્ડ રીત જો sec 4a sec raise to 4a minus sec square a તો કોમન શું નીકળે sec square a બાકી શું રહે sec square a minus 1 બરાબર તો sec square a તો sec square theta બરાબર સૂત્ર શું 1 plus tan square theta તો theta ની જગ્યાએ a છે તો આપણે શું લખીશું 1 plus tan square a અહીંયા પણ તમે sec² a છે એની જગ્યાએ તમે આ સૂત્ર એપ્લાય કરી શકો છો કે 1 tan² a તો જુઓ 1 tan² a માઈનસ 1 તો 1 1 ઉડી ગયા બરાબર એટલે 1 tan² a ઇનટુ tan² a તો શું થાય મિત્રો આ એક અહીં પણ ગુણાઈ જાય અને આ અહીં પણ ગુણાઈ જાય બરાબર એટલે 1 ગુણ્યા tan² a તો tan² a પ્લસ tan² a ઇનટુ tan² a તો શું આવે tan^4 a પણ આન્સર કયો છે tan^4 a પ્લસ tan² a તો આપણે લખીશું કે બરાબર tan^4 a પ્લસ tan² a બરાબર ચોરસ સામેની બાજુ ધરાવતા ચોરસના અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય તમારે શું કરીશું મિત્રો સૌપ્રથમ ચોરસ અંતર્ગત એટલે ચોરસ ની અંદર વર્તુળ તો આપણે સૌપ્રથમ શું કરીશું ચોરસ કરીશું બરાબર તો ચોરસ ની અંદર શું વર્તુળ દોરીશું ચોરસ ની અંદર વર્તુળ બરાબર અસો કીધું છે કે 6 સેમી બાજુ ધરાવતા ચોરસ ની અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય તો 6 સેમી બાજુ હવે ચોરસ ની બધી બાજુ કેવી હોય સમાન એટલે દરેક બાજુ 6 સેમી 6 સેમી 6 સેમી તો મિત્રો આ વર્તુળનું કેન્દ્ર નામ આપી દઈએ A B C D બરાબર આ વર્તુળનું કેન્દ્ર તો મિત્રો આ શું છે વર્તુળનો વ્યાસ શું છે વર્તુળનો વ્યાસ હવે બધી બાજુઓ સરખી છે તો વર્તુળનો વ્યાસ પણ કેટલો થાય 6 સેમી થાય તો ત્રિજ્યા કેવી રીતે શોધીશું તો લખીશું ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 વ્યાસ કેટલો છે 6 ભાગ્યા 2 તો 2 તાળી 6 એટલે આ બરાબર કેટલા 3 સેમી તો માટે આર બરાબર 3 સેમી બરાબર હવે શું કીધું છે વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય તો વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર તમને આવડતું જ હશે શું પાઈ આર સ્ક્વેર તો મિત્રો પાઈ ની વેલ્યુ આપણે મૂકવાની નહીં કેમ કે અહીં આપેલી છે આપેલી હોય તો આપણે મૂકવાની નહીં બરાબર એટલે પાઈ ગુણ્યા r 3 ગુણ્યા 3 તો 3 દાડી 9 તો 9 પાઈ બરાબર આ તમારો જવાબ હવે ક્ષેત્રફળ છે બરાબર એટલે કમ શું આવે સેમી સ્ક્વેર આ તમારો આન્સર ત્રિજ્યા બમણી કરવાથી તેનો ઘનફળ મૂળ ઘનફળના ખજે ગણો થાય તો મિત્રો ગોલકનો ઘનફળ સૂત્ર શું ચતુર્થાંશ પાયાનો ઘન તો લખીશું ગોલકનો ઘનફળ સૂત્ર શું ચતુર્થાંશ પાયાનો ઘન હવે શું કીધું છે કે ગોલકની ત્રિજ્યા બમણી કરવાથી તો લખીશું કે જો
गोलक ने त्रिज्या बमणे करिए तो गोलक नो नवु कणफळ बराबर चार तृतीयांश बराबर त्रिज्या बमणी એટલે 2 વાર આવે તો चार तृतीयांश पाई बेनो घन 8 8r³ बराबर तो मित्रों गोलक नो कणफळ शू चार तृतीयांश पाई नो घन तो आपणे 8 ने बाद ले लेले આવ થાય બરાબર હવે શું કીધું છે કે તેનું કણફળ મૂળ કણફળના ખાલી જગ્યા ગણો થાય તો બરાબર 8 તો ચાર તૃતીયાંશ પાયાનો ઘન એ શું છે મૂળ ગોળકનો કણફળ તો શું કીધું છે કે ગોળકની ત્રિજ્યા બમણી કરવાથી તેનો કણફળ મૂળ કણફળના ખાલી જગ્યા ગણો થાય તો કેટલા ગણો થાય 8 ગણો થાય બરાબર આ તમારો જવાબ 5 સેમી ત્રિજ્યા અને એટલે જ ઊંચાઈ ધરાવતા નળાકારનો કણફળ ખાલી જગ્યા સેમી ગણ થાય તો મિત્રો નળાકારની ત્રિજ્યા કેટલી 5 સેમી તો લખીશું નળાકારની ત્રિજ્યા r બરાબર 5 સેમી હવે શું કીધું છે કે 5 સેમી ત્રિજ્યા અને એટલી જ ઊંચાઈ ધરાવતા તો મિત્રો જેટલી ત્રિજ્યા છે એટલી જ ઊંચાઈ છે તો માટે નળાકારની ઊંચાઈ h બરાબર 5 સેમી તો મિત્રો તમને ખબર જ છે કે નળાકારનો કણફળ સૂત્ર શું પાઈ આર સ્ક્વેર h અહીં પાઈ આપેલો છે એટલે આપણે પાઈ ની વેલ્યુ મૂકવાની નહીં તો નળાકારનો કણફળ पाई आर स्क्वायर एच तो पाई आर कितना चाहिए 5 आखा नो वर्ग गुणिया एच 5 तो पाई गुणिया 5 नो वर्ग 25 गुणिया 5 तो 25 पर जाएगा कितना 125 तो बराबर 125 पाई आ तो हमारा जवाब यानी कम करो सेमी अब एक घनफल चाहिए એટલે શું આવે ક્યુબ આવે 125 पाई सेमी घन આ તમારો આન્સર સમાંતર શ્રેણી 7 13 19 ના પ્રથમ 5 પદોનો સરવાળો સરવાળો કીધું છે એટલે SN શોધવાનો છે બરાબર તો A બરાબર 7 D બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ 13 માઈનસ 7 6 હવે 5 પદો તો N બરાબર 5 બસ તો સૂત્ર મૂકી લઈએ SN બરાબર N upon 2 2a plus n minus 1 into d तो माटे s n बराबर 5 upon 2 2 a बराबर 7 plus n 5 minus 1 अने d 6 तो बराबर 5 ना चिन्ह में 2 2 गुणिया 7 तो 14 प्लस 5 माइनस 1 तो 4 गुणिया 6 तो 5 ना छेद में 2 14 4 6 24 तो 5 ना छेद में 2 और 14 बत्ता 24 तो कितना 38 बराबर 19 2 38 बराबर ये 5 गुणिया 19 19 પંચા 55 આ તમારો આન્સર તો માટે S5 બરાબર 55 23 નો બરાબર સોરી 24 નો જો કોઈ આવૃત્તિ વિતરણ માટે X બાર બરાબર 18 X બાર બરાબર 18 M બરાબર 22 તો ગોળક બરાબર ખાલી જગ્યા સૂત્ર છે z बराबर 3m minus 2x बार तो बराबर 3m 22 minus 2x बार 18 तो 22 तारी 66 minus 18 2 36 बराबर ये तमा जर्ब कितना आवे 30
तो माटे z बराबर 30।